हेलो गाइस, आजे थियरी અત્યારે આપણે જે જોઈએ છીએ દેટ ઇઝ કોલ્ડ લો ઓફ બેલ્ટિંગ. ધીસ ઇઝ નથિંગ બટ અ સ્મોલ અન્ડરસ્ટેન્ડિંગ કે બેલ્ટ જે છે એની એક લો કઈ રીતે આપણે રાખવો જોઈએ બેલ્ટને, કે જે પુલી ઉપરથી જે છે એ બહાર ના નીકળી જાય, મતલબ પુલી જે છે એની ઉપર જ રહે અને બહાર ના નીકળી જાય, એની માટેનો એક લો છે કે આ પુલીની ફેસ અને આ બેલ્ટ જે છે એ કઈ રીતે રાખવા જોઈએ. તો એની ખાલી એક નાની એવી બે લાઇન જ છે, હું તમને સમજાવી દઉં કે ધ સેન્ટર લાઇન ઓફ ધ બેલ્ટ, મતલબ કે આ બેલ્ટ જે છે આ તો સાઇડ વ્યૂ છે, આને આપણે નિગ્લેક્ટ કરીએ અત્યારે, આ ઇમ્પોર્ટન્ટ છે કે આની સેન્ટર લાઇન, બેલ્ટની સેન્ટર લાઇન, સેન્ટર લાઇન ઓફ ધ બેલ્ટ એઝ ઇટ એપ્રોચ ઇઝ ધ પુલી, મતલબ કે જેમ જેમ એ પુલીની નજીક આવતી જાય, અહીંયા હોય ત્યારની વાત જુદી છે, ત્યારે સ્લેક સાઇડમાં કદાચ ઝોળો ભરતો હોય, આડીવળી હોય તો કદાચ એ ચાલે, ના ચાલે એકચ્યુઅલી ન હોવી જોઈએ બટ કદાચ છે, તો અહીંયા સુધી કદાચ થોડી વાર બેટ થાય તો ચાલે, બટ એઝ ઇટ એપ્રોચિસ ટુ ધ પુલી, જેમ જેમ એ પુલીની નજીક આવે છે, મસ્ટ લાય ઇન અ પ્લેન પરપેન્ડિક્યુલર ટુ ધ એક્સિસ ઓફ ધ પુલી, મતલબ કે આને પરપેન્ડિક્યુલર પ્લેનની અંદર, ઓર ઇન ધી પ્લેન ઓફ ધ પુલી, અદરવાઇઝ ધ બેલ્ટ વિલ રન આઉટ ઓફ ધ પુલી, મતલબ કે આ પુલીનું જે પ્લેન છે, મતલબ કે આ સમજો કે આ પ્લેન છે પુલીનું, તો આ ફ્રન્ટ વ્યૂ છે પ્લેનનો અને આ પ્લેન જે છે એ આ રીતે છે, તો આ જે પુલીનું પ્લેન છે એની બહાર આની એક્સિસ સેન્ટર ઓફ બેલ્ટની સેન્ટર લાઇન ના નીકળવી જોઈએ, અધરવાઇઝ શું થશે કે એ બેલ્ટ જે છે એ આઉટ ઓફ પુલી રન કરવા માંડશે અને આફ્ટર ઓલ તમારી સિસ્ટમ ફેલ થઈ જશે, બરાબર. તો આ વસ્તુ જે છે એ તમારે સમજવાની હતી, ધીસ વોઝ ધ લો ઓફ બેલ્ટિંગ. બીજું કંઈ ખાસ આની અંદર છે નહીં, આ ખાલી 2 થી 3 લાઇન જ છે જે તમારે સમજવાની છે. નેક્સ્ટ ટોપિક તમારે જે સમજવાનો છે દેટ ઇઝ પાવર ટ્રાન્સમિટેડ બાય ધ બેલ્ટ ડ્રાઈવ. તો સમજો આ ફિગરની અંદર કે આ સપોઝ ડ્રાઇવિંગ પુલી છે, આ ડ્રીવન પુલી છે, તો નીચેની સાઇડ જે છે દેટ ઇઝ ટાઇટ સાઇડ, ઉપરની સાઇડ દેટ ઇઝ સ્લેક સાઇડ. તો ઓબ્વિયસલી ટેન્શન જે છે એ બેલ્ટની નીચેની સાઇડે વધારે હશે, કેમ કે આ ક્લોકવાઇઝ રોટેટ કરે છે, તો અહીંયાથી વધારે ખેંચશે, આ થોડી સ્લેક સાઇડ હશે, ટેન્શન આની અંદર વધારે હશે, આની અંદર ઓછું હશે. તો ઇફેક્ટિવ ટર્નિંગ ફોર્સ એટ ધ સર્કમ્ફરન્સ ઓફ ધ ફોલોઅર, અહીંયાથી જ આપણે ઓબ્વિયસલી પાવર ટ્રાન્સમિટ કેટલો થયો એ જોવો હોય તો આપણે ડ્રીવન પુલી ઉપરથી જ જોઈએ છીએ. તો ઇફેક્ટિવ ટર્નિંગ ફોર્સ એટ ધ સર્કમ્ફરન્સ એટલે કે અહીંયા આગળ ઓફ ધ ફોલોઅર ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધ ટુ ટેન્શન્સ, મતલબ કે આફ્ટર ઓલ ફાઇનલ કેટલો હશે, મને ફોર્સ મળશે તો કે T1 માઇનસ T2, લાર્જર માઇનસ સ્મોલર, કેમ કે એજ ઓબ્વિયસલી હોય, મોટામાંથી નાનું બાદ કરીએ એટલું જ થાય, તો કે T1 માઇનસ T2 એ તમારો ફાઇનલ ફોર્સ થશે, બરાબર. તો વર્ક ડન પર સેકન્ડ એટલે શું થાય, હવે સી પાવર બાજુ આપણે જઈએ છીએ તો કે પાવર શું કહેવાય, તો કે વર્ક ડન પર સેકન્ડ, એને જ ઓબ્વિયસલી આપણે પાવર કહીએ છીએ, બરાબર. તો જેટલું ઝડપથી વર્ક થાય એને તમે પાવર કહો છો. તો વર્ક ડન શું કહીએ છીએ આપણે, કે ફોર્સ ઇન્ટુ મતલબ ફોર્સ અપ્લાઈડ ઇન્ટુ ડિસ્ટન્સ ટ્રાવેલ્ડ, એને આપણે ફોર્સ કહીએ છીએ. તો આની અંદર ફોર્સ એપ્લાય, આની અંદર વાત કરીએ રોટેશનલ વર્લ્ડની અંદર, તો ફોર્સ કેટલું થાય છે કે મારા બંને ટેન્શનનો બાદબાકી કરવું એટલી, અને ડિસ્ટન્સ કેટલું મૂવ થાય, જો કે આનો વેલોસિટી રેશિયો જેટલો છે મીટર પર સેકન્ડની અંદર, એને આપણે કહીએ છીએ. તો બસ આ થઈ ગયું તમારો પાવર ટ્રાન્સમિટેડ, પી ઇન્ટુ ઇઝ ઇક્વલ ટુ T1 માઇનસ T2 ઇન્ટુ વેલોસિટી વોટ, કેમ કે ધીસ ઇઝ કોલ્ડ વોટ, ઓર જૂલ પર સેકન્ડ પણ કહી શકો, બટ આની અંદર વોટ ધીઝ બેટર ટર્મ. તો T1 માઇનસ T2 ઇન્ટુ વી વોટ, એટલો તમારો પાવર ટ્રાન્સમિટેડ થયો. તો આ હતી એક નાની, આ થોડો નાની નાની થિયરી છે એટલા માટે આની અંદર એકમાં કવર કરી લઈએ છીએ. નેક્સ્ટ આ થોડી અગત્યની અને થોડીક લાંબી થિયરી છે સમજવા માટે, એકવાર સમજી લીધા પછી એક્ઝામમાં લખતા તમારે વાર નહીં લાગે. ધીસ ઇઝ રેશિયો ઓફ ધી ડ્રાઇવિંગ ટેન્શન, આમાં લખેલું છે, અથવા તો ડ્રાઇવિંગ ફ્રિક્શન પણ કહી શકો, આની અંદર તમે કોઈ પણ કહી શકો. તો રેશિયો અને મોસ્ટ ફેમસ ઇક્વેશન જે તમે જો કહેતા હો આજ દિવસ સુધી જો બેલ્ટ ડ્રાઈવ માટે, તો દેટ ઇઝ ઇક્વલ, દેટ ઇઝ T1 અપોન T2 ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઈ રેસ ટુ મ્યુ થીટા, આ જે બહુ ફેમસ ઇક્વેશન છે બેલ્ટ ડ્રાઈવની અંદર, એ આપણે થોડું આજે સમજવા જઈ રહ્યા છીએ. તો રેશિયો ઓફ ડ્રાઇવિંગ ટેન્શન, ડ્રાઇવિંગ ફ્રિક્શન, વોટ એવર યુ વોન્ટ ટુ સે. તો આ જે છે એ તમે થોડીક ફિગર સમજાવી દઉં તમને સૌથી પહેલાં. તો આ ડ્રીવન પુલી છે, ડ્રાઈવર પુલી ઓલી સાઈડ ક્યાંક હશે, ઇટ્સ ઓકે, આપણે ડ્રીવન પુલી ઉપરથી જ જોઈએ છીએ, એ જ આપણે કન્સિડર કરવાની છે. આપણે ડ્રીવન પુલીની અંદર ટાઇટ સાઇડ T1 ટેન્શન, સ્લેક સાઇડમાં T2 જેટલું ટેન્શન હશે, T1 વિલ બી ગ્રેટર દેન ટુ T2, એટલા માટે તમે જુઓ કે આને ટેન્જન્ટ ડાયરેક્શનની અંદર લીધેલું છે, અહીંયા આગળ તમે જુઓ તો T, અહીંયા આગળ જુઓ તો T પ્લસ ડેલ્ટા T, થોડુંક વધારે,
કેમ કેમ કે એણે શું કર્યું છે કે સમજો આ ડેલ્ટા થીટા જેટલો એણે એલિમેન્ટલ એરિયા લીધો છે કેલ્ક્યુલેશન માટે, પછી શું કરશે કે ઇન્ટિગ્રેશન કરી દેશે. આપણે મૂળ આટલામાં કોન્ટેક્ટ થાય છે, એંગલ ઓફ લેપ તો વધારે છે, એથી છેક બી સુધી એંગલ ઓફ લેપ છે, પણ આખામાં કેલ્ક્યુલેશન કરવી અઘરી પડે એટલે સૌથી પહેલાં ડેલ્ટા થીટા જેટલો એણે એંગલ લઈ લીધો નાનો એવો, અને એ ડેલ્ટા થીટા જેટલા એંગલની અંદર એણે શું કર્યું કે કેટલા ફોર્સ લાગે છે એ સમજી લઈએ, પછી જે છે એ આખાનું ઇન્ટિગ્રેશન કરી દઈશું. તો ટોટલ કેટલા ફોર્સ લાગે છે, એક અહીંયા આગળ ટી ટેન્શન, અહીંયા ટી પ્લસ ડેલ્ટા ટી, થોડુંક ટીથી વધારે. પછી ફ્રિક્શનલ ફોર્સ જે છે આ બાજુ લાગે છે એક્ઝેક્ટ પરપેન્ડિક્યુલર ડિરેક્શનની અંદર. નોર્મલ રિએક્શન આ બાજુ લાગે છે કેમ કે બેલ્ટ આ બાજુ ખેંચાઈને રહે છે એટલા માટે નોર્મલ રિએક્શન આ બાજુ લાગે ફોર્સ. આટલા ફોર્સ ટોટલ થઈ ગયા. તો હવે આપણે શું કરીએ, હોરિઝોન્ટલી અને વર્ટિકલી રિઝોલ્વ કરીએ ફોર્સીસને. તો રિઝોલ્વિંગ ફોર્સીસ હોરિઝોન્ટલી, સૌથી પહેલાં તો કે હોરિઝોન્ટલી આખા ફિગરમાં કેટલા કેટલા ફોર્સ છે. હવે તમે સમજો કે એક આરએન પ્લસ, હવે જુઓ આ ટી જે છે ને એના બે કોમ્પોનેન્ટ લઈએ, આપણે આમાં બતાવ્યા નથી બુકની અંદર, પણ તમે એઝ્યુમ કરી શકો છો આને તમે સમજવા માટે. તો કે એક આ બાજુ થશે દેટ વિલ બી ટી કોસ થીટા, આ બાજુ થશે એ ટી સાઇન થીટા, એકચ્યુઅલી ડેલ્ટા થીટા થાય, અને ડેલ્ટા થીટા બાય ટુ થવું જોઈએ એકચ્યુઅલી, બિકોઝ સી આટલો એંગલ ડેલ્ટા થીટા છે. તો આટલો કેટલો થાય, ડેલ્ટા થીટા બાય ટુ. ઓબ્વિયસલી જો પી ઓ ક્યુ એ તમારો ડેલ્ટા થીટા છે, તો આટલો એંગલ જે છે ડેલ્ટા થીટા બાય ટુ થાય, લાઇકવાઇઝ આટલો એંગલ પણ ડેલ્ટા થીટા બાય ટુ થશે, બરાબર. તો સમજો કે આ ટી ના બે કોમ્પોનન્ટ પડે, એક વર્ટિકલ એક હોરિઝોન્ટલ. તો આ વર્ટિકલ પડે ઇટ એ કોસ ડેલ્ટા થીટા બાય ટુ, હોરિઝોન્ટલ પડે ઇટ ઇઝ સાઇન ડેલ્ટા થીટા બાય ટુ. એ જ રીતે ટી પ્લસ ડેલ્ટા ટી આ બાજુ લાગે છે, તો એના પણ બે કોમ્પોનન્ટ પડશે, એક વર્ટિકલ દેટ વિલ બી ટી પ્લસ ડેલ્ટા ટી કોસ ડેલ્ટા થીટા બાય ટુ, આ બાજુ છે એ ટી પ્લસ ડેલ્ટા ટી સાઇન ડેલ્ટા થીટા બાય ટુ. તો આની અંદર હોરિઝોન્ટલી હવે સમજો તો બીજા બે ફોર્સ તમે આમાં નથી, પણ એઝ્યુમ કરી લેજો કે આર એન આ બાજુ લાગે છે, બીજા બે ફોર્સ એટલે કે ટી સાઇન ડેલ્ટા થીટા બાય ટુ આ બાજુ લાગે છે, અને બીજું ફોર્સ આનો આનો હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ ટી પ્લસ ડેલ્ટા ટી સાઇન ડેલ્ટા થીટા બાય ટુ આ બાજુ લાગે છે. તો એ આપણે લખી દીધા. હવે આ બંને ઇક્વેશનની બીજી બાજુ એટલા માટે લખ્યા કેમ કે આર એન રાઇટ સાઇડ લાગે છે અને ઓલા બે જે છે એ લેફ્ટ સાઇડ લાગે છે. તો ટી પ્લસ ડેલ્ટા ટી સાઇન ડેલ્ટા થીટા બાય ટુ આ બાજુ, આની માટે આનો હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ અને આનો હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ એ આ બાજુ. તો એ લખી નાખ્યા. પછી શું કરીએ કે હવે સી સાઇનનો અગેન આની અંદર બહુ જ નાનો એંગલ છે, સાઇન ડેલ્ટા થીટા બાય ટુ યુ કેન રાઇટ ઇટ ઇક્વલ્સ ટુ ડેલ્ટા થીટા બાય ટુ, કેમ કે જ્યારે સાઇન બહુ જ નાનો એંગલ થાય ત્યારે તમે સાઇન, જેમ મેં એક્ઝામ્પલ આપ્યું હતું કે સાઇન 0.003 વિલ બી ઇક્વલ ટુ 0.003, બરાબર. તો સાઇન ડેલ્ટા થીટા બાય ટુ વિલ બી ઇક્વલ ટુ ડેલ્ટા થીટા બાય ટુ ઇટ સેલ્ફ. તો સાઇન જે છે તમે આની અંદરથી આ રીતે તમારું ઇક્વેશન બની જશે, અને ફાઇનલ તમે એને મલ્ટીપ્લાય કરી દો અંદર એટલે આ થઈ જશે, અને છેલ્લે જે જે વધશે દેટ ઇઝ ટી ઇન્ટુ ડેલ્ટા થીટા ઓનલી, બરાબર. કેમ કે આની અંદર તમે સમજો કે આ નિગ્લેક્ટ થઈ જશે, કેમ કે ડેલ્ટા ટી ઇન્ટુ ડેલ્ટા થીટા એટલે કેટલી નાની ટર્મ થઈ જાય તમે વિચારો, 0.003 મલ્ટીપ્લાય બાય 0.002, તો બહુ જ નાની ટર્મ થાય, એટલી બધી નાની કે તમે નિગ્લેક્ટ કરી શકો એને. તો એટલા માટે આ નિગ્લેક્ટ થાય. હવે ટી પ્લસ ડેલ્ટા થીટા બાય ટુ અને ટી પ્લસ ડેલ્ટા થીટા બાય ટુ એને એડ કરો એટલે ટુ ઇન્ટુ ટી પ્લસ ડેલ્ટા થીટા બાય ટુ થશે, તો ટુ કેન્સલ આઉટ થઈ જશે અને ફાઇનલ ટી ઇન્ટુ ડેલ્ટા થીટા એટલું વધે. તો આ એક વેલ્યુ થઈ હોરિઝોન્ટલી જ્યારે આપણે ફોર્સીસને રિઝોલ્વ કર્યા ત્યારે. બીજું જે છે એ વર્ટિકલી રિઝોલ્વ કરીએ, તો હવે આનો કોસ કોમ્પોનન્ટ અને આનો કોસ કોમ્પોનન્ટ બે સામસામે આવશે, બરાબર. જુઓ તમે, અને મ્યુ આર એન જે છે એ પણ આવશે સાથે, ફ્રિક્શનલ ફોર્સને એને મ્યુ આર એન ડાયરેક્ટ કહી દીધું કેમ કે આ થશે. તો ટીનો કોસ કોમ્પોનન્ટ અને એફ એ બંને એક સાઈડ, કેમ કે બંને પ્લસમાં છે, અને આ જે છે એ બીજી સાઈડ, તો એક માઇનસમાં આવશે, બરાબર. તો એણે આ રીતે એરેન્જમેન્ટ કર્યું છે, તો કે એફ ઇન્ટુ આ એફ ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર એન, સીધું ડાયરેક્ટ લીધું છે, ઇઝ ઇક્વલ ટુ ટી પ્લસ ડેલ્ટા ટી કોસ ડેલ્ટા થીટા બાય ટુ. હવે આ તો ઓલી સાઈડે જ આવતું હતું, પણ આ માઇનસમાં આવ્યું કેમ કે એની સાથે જ છે, તો ઇક્વેશનની ઓલી બાજુ જતું રહ્યું એટલે માઇનસમાં થશે, બરાબર. પણ ઇન શોર્ટ આ અને આ બંને એક સાઇડ છે અને આ બીજી સાઈડ હતું, એટલે આ માઇનસમાં આવ્યું, આને આ બાજુથી લઈ ગયા. એટલે ફરી વખત કહી દઉં, આ એફ અને આનો કોસ કોમ્પોનન્ટ એ આવડવા ઇક્વેશનની સેમ સાઈડ આવતા હતા, પણ આ બાજુ ગયા એટલે માઇનસ થયા. બસ આની અંદર પણ સેમ થશે, કોસ જ્યારે બહુ જ નાની વેલ્યુ હોય એટલે તમે એક કન્સિડર કરી શકો એમ ઇક્વલ ટુ વન. તો આની અંદર શું થશે કે ટી પ્લસ ડેલ્ટા ટી કોસ ઝીરો ઇઝ ઇક્વલ ટુ વન, ઝીરો તો નથી પણ ઝીરોની બહુ નજીક છે એટલી નાની વેલ્યુ છે, એટલા માટે આપણે એને કોસ ઝીરો વન લઈ લીધું,
અને ઓલમોસ્ટ ઇક્વલ ટુ સપોઝ 0.0009 હોય તો તમે સોરી પોઈન્ટ સોરી 0.9999 હોય તો તમે એને 1 કહી શકો એવી વાત થઈ. આ તો કોસની બહુ જ નાની વેલ્યુ છે એટલા માટે અમે એને 1 કહી શકો તમે. તો સોરી માય મિસ્ટેક, કોસ 0.00000 સમથિંગ એટલું બધી નાની વેલ્યુ હોય બીકોઝ કોસ 0 ઇઝ ઇક્વલ ટુ 1, સોરી ઇટ વોઝ માય મિસ્ટેક, કોસ 0 ઇઝ ઇક્વલ ટુ 1 થાય છે એટલા માટે અહીંયા એણે આ રીતે લીધું. તો આખા ઇક્વેશનને તમે મલ્ટીપ્લાય કરશો અંદર એટલે ટી પ્લસ ડેલ્ટા ટી માઇનસ ટી, એટલે આ બંને કેન્સલ આઉટ થઈ ગયા, છેલ્લે વધ્યું ડેલ્ટા ટી. તો આર એન ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ટી બાય મ્યુ, અને આર એન સબ્જેક્ટ બનાવો તો. તો સી હવે આપણી પાસે આર એનની બે વેલ્યુ છે, એક વેલ્યુ તમે હોરિઝોન્ટલી જ્યારે ફોર્સિસને રિઝોલ્વ કર્યા ત્યારે મળી, એક વર્ટિકલી રિઝોલ્વ કર્યા ત્યારે મળી. તો આર એનની બે વેલ્યુને અગર હું ઇક્વેટ કરું તો મને કંઈક આઉટપુટ મળે. તો ફાઇનલી જે છે આવી રીતે કંઈક ઇક્વેશન બનશે, ડેલ્ટા ટી બાય મ્યુ ઇઝ ઇક્વલ ટુ ટી ડેલ્ટા થીટા, અને ફાઇનલી જે છે આવું ઇક્વેશન મળે છે. પણ આ ડેલ્ટા થીટાના ફોર્મની અંદર છે હજી સમથિંગ, ડેલ્ટા જે છે એ આપણે એટલા એલિમેન્ટ માટે ફાઇન્ડ કર્યું છે. મારે આખા આર્ક માટે જોઈએ તો મારે શું કરવું પડે એનું ઇન્ટિગ્રેશન. તો ટી વન થી ટી ટુ લિમિટ લઈ લઉં હું અને 0 થી થીટા સુધી, તો આ રીતે આપણને કંઈક મળી શકે આ બાજુ. તો એકોર્ડિંગ ટુ લો ઓફ ઇન્ટિગ્રેશન આ શું થશે મારું, લોગ ટુ ધ બેઝ ઈ ટી વન અપોન ટી ટુ ઇઝ ઇક્વલ ટુ મ્યુ થીટા, કેમ કે ડેલ્ટા થીટા જે છે એ શું થઈ જાય થીટા ડાયરેક્ટ, બરાબર, કેમ કે અહીંયા 0 ટુ થીટા છે. તો ફાઇનલી આવું મારું ઇક્વેશન બને કે ટી વન અપોન ટી ટુ ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ મ્યુ થીટા. જો તમે ટુ ધ બેઝ ઓફ 10 લઈ લો છો તો શું થશે, 2.3 લોગ ટી વન અપોન ટી ટુ ઇઝ ઇક્વલ ટુ મ્યુ થીટા, જો ટુ ધ બેઝ 10 લો છો તો. તો આ તમારું જે છે દેટ ઇઝ મોસ્ટ ફેમસ ઇક્વેશન, રેશિયો ઓફ ડ્રાઇવિંગ ટેન્શન. તો ધીઝ વોઝ ધ ઇમ્પોર્ટન્ટ થિયરી, થોડી જોઈ લેજો, મટીરિયલ જે છે એ ક્લાસરૂમની અંદર મૂકી દઈશ. અને કંઈ ના સમજાય તો યુ કેન એની ટાઈમ કોન્ટેક્ટ મી વાયા વોટ્સએપ. થેન્ક યુ.